કેળવણીની પરંપરાના આચાર્ય હું પણ શિક્ષણના ભેખધારી શ્રી પ્રસાદ કાલિદાસ ભટ્ટનો જન્મ ઈસ્વીસન 1882માં ભાવનગર પાસે બરવાડા મુખ્ય થયો હતો. અભ્યાસમાં સામાન્ય પણ દૃઢ સંકલ્પને કારણે અનેક પ્રતિકૂળતા વચ્ચે ગ્રેજ્યુએટ થયા અને એમએ થઈ અધ્યાપન કાર્યમાં જોડાઈ ગયા. દક્ષિણામૂર્તિ સંસ્થા તેમના જીવનનું સર્વોત્તમ સર્જન છે. પરંતુ કેળવણી પદ્ધતિ સામે નાનાભાઈને ભારે અસંતોષ હતો. દરમિયાન સહોસરા ગામે લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના કરી ગુજરાતને આદર્શ ગ્રામ સેવકો અને ગ્રામ શિક્ષકો આપ્યા. ખભે દોરી ભેરવી ભાડા એકઠા કર્યા, પરંતુ કોઈ મહારાજાની લાગમતનો લાભ ન લીધો. તેમણે સૌરાષ્ટ્રના લૂંટારાઓને સુધાર્યા. ઉદઘાટન વખતે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ટેબરે કહ્યું, આ સંસ્થા એક ગરીબ બ્રાહ્મણની સૌરાષ્ટ્રને ઉત્તમ ભેટ. સ્વરાજ્ય પ્રાપ્તિ બાદ સરદાર વલ્લભભાઈ પટેલના આગ્રહથી ટેબરભાઈના મંત્રીમંડળમાં શિક્ષણ પ્રદાન બન્યા. નાનાભાઈની દીર્ઘકાલીન સેવા બદલ રવિશંકર મહારાજના હસ્તે તેમને ₹30,000ની સન્માન થેલી અર્પણ કરવામાં આવી હતી, જે તેમણે લોક ભારતી સંસ્થાને અર્પણ કરી. ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપી તેમનું બહુમાન કર્યું. નાનાભાઈને સ્વામી આનંદે વ્યાસ વાલ્મીકીના વારસ તરીકે ઓળખાવ્યા છે.
have been dedicated to Gandhian thought for so many years in rendering services to the religious. Which has been an ideal example that shows how basic and higher education can contribute towards solving rural problems practically with the continuous efforts of Sri Madhubhai Panchori and Sri Natwarlal Prabhu. The institute aims for the endeavors for achieving the sustainable development by taking care of education, health, agriculture and animal husbandry, cottage industries, and renewable natural resources and energy, applying the human technology with scientific approach, seeking public cooperation based on a Gandhian thought. Enhancing their creativity and perseverance.